આ સમાજમાં એવી પણ રીત પ્રવૃત્તિ છે, મને પૂરો ખ્યાલ છે કે જે ઊંચું રાખે, જે ઓછું રાખે, જે થોડોક નમ્ર બને એને વધારે નીચોવાની આ સમાજમાં ટેવ પડી ગઈ છે. અને પાછળથી બાયુમાળાનું પ્રેશર હોય, ગમે એમ થાય આ તો આપણે જ લેવાનું છે, ગમે એમ થાય આ તો આપણે જ જોઈએ, પછી એમાં ભાઈ ભાઈ ઝઘડે, અદપાર જાય, એમાં કોઈ ફાવતું નથી. પ્રેમથી બે દિવસ મોડા, બે દિવસ વિચાર કરો, બે સારા માણસોને સાથે રાખો, નાના મોટા તમામ સૌ કોઈ સમજે, વિશ્વાસઘાત ક્યારેય કોઈની સાથે ન થાય. ધંધાઓની અંદર પણ ભેળસેળ ન થાય, ધંધામાં માલ બતાવ્યો હોય કાંઈકને ડિલિવરી કરે કાંઈક, આ બધો વિશ્વાસઘાત છે. પતિ પત્નીના સંબંધો છે એમાં વિશ્વાસનો બહુ મોટો રોલ છે. એમાં વિશ્વાસઘાત જેટલા થાય, જ્યારે અન્ય પાત્રમાં જ્યારે મન હળી જાય, કુમાર્ગે મન જ્યારે જાય, સજ્જનો યાદ રાખજો, એ સંસારને ભાગતા પછી જરાય વાર નથી લાગતી. કેટલાય કિસ્સાઓ જોઉં છું, એક વ્યક્તિ વિદેશમાં બહુ સારી દર મહિને 5-6 લાખની કમાણી, પરંતુ એક ખોટું જીવનમાં પગલું ભરાઈ ગયું, આજે એ માણસ એટલો પાયમાલ થઈ ગયો છે કે રસ્તા ઉપર માણસોને પાસે 10-10 રૂપિયા ને 20-20 રૂપિયા માગતો થઈ ગયો છે. કારણ શું? એક ખોટું પગલું, વિશ્વાસઘાત ધનોપનોત કરી નાખે. સમાજ સાવધાન થાય, ક્યારે પણ વિશ્વાસઘાત ન કરે. મન મોટું રાખવાથી મોટું થવાય છે, મોટું થવાની આ ગુરુ ચાવી છે, ગુરુ મંત્ર છે. મોટું મન રાખવાથી મોટું થવાય છે, ઉદાર દિલ ઉદાર મન, કારણ કે હરી ઈચ્છા વિના કઈ અપમાતું નથી. રહે એવા પણ કેસ જોયા, એક બાપ ને બે દીકરાઓ, એક ભાઈ માથા ભારે ને બીજો ભગવાનનો ભક્ત. બાપે કહી દીધું એને જે જોતું એ લઈ લેવા દે ને લઈ લેવા દે. ઓલાએ બધું લઈ લીધું, આના ભાગમાં નહીવત એનો ભાગ એને પ્રાપ્ત થયો. મનમાં મૂંઝાય, એના બાપે કીધું, બેટા ચિંતા કરતો નહીં, ભલે બધું લઈ ગયો, ભલે બધું લઈ ગયો, બધી ગાડીઓ લઈ ગયો, આ છે તે છે, પરંતુ એક દિવસ એવો આવશે કે એની પાસે કઈ નહીં હોય, તારી પાસે કઈ બાકી નહીં હોય. અને પ્રસંગ એવો જ બને છે કે પેલો ભાઈ થોડા સમયમાં આવી રીતના વિશ્વાસઘાત કરી અને ખોટું કરી પોતાના ભાઈનો ભાગ લઈ, અને બહુ લાંબો સમય સુખી નથી થયો. જે કઈ હતું બધું ધોવાઈ ગયું, બધું સ્વાહા, દવાખાના, છોકરાઓ એટલા બધા, લફંગાઓ, પાયકા, થોડા સમયમાં બધું સાફ થઈ ગયું. આ બાજુ ભગવાનના બળે પોતાના માવતરના આશીર્વાદને સાથે લઈ અને આ વ્યક્તિ એટલો જીવનમાં આગળ વધ્યો, કોઈ વાતની કમી નહીં. આજે આપણને એમ થાય કે ભાઈના ભાગનું લઈ લઈ થોડુંક આપણે સુખી થઈ જાવ. આજે કદાચ સુખી તમને લાગતું હશે, અમે સુખી થઈ ગયા, પરંતુ ક્યારેય કોઈને પચતું નથી, કોઈને પચતું નથી. હસ્તિનાપુરનું રાજ્ય હરિભક્તો યાદ રાખજો, ખરેખર પાંડવનું હતું, પરંતુ એ લઈ લેવાની વૃત્તિ જે દાનત હતી, એ દાનતે કરીને જ ધૃતરાષ્ટ્રનું વંશ સહિત એનો નાશ થયો છે. બીજાનું લઈ લેવાની વૃત્તિ, વિશ્વાસઘાત, ઘણા બધા પ્રસંગો છે હરિભક્તો, એ બધા પ્રસંગોમાં આપણે જવું નથી, પણ આટલી વાત જુવન પગીના જીવનમાંથી શીખવા જેવી છે. પોતે લૂંટારો હતો, ડાકુ હતો, આપણી નજરમાં, સમાજની નજરમાં એ ધારપાળુના ધંધા કરનારો, પાપ કર્મ કરનારો માણસ, પરંતુ એના જીવનમાંથી પણ એક આ બહુ સારો આયામ શીખવા જેવો રહ્યો. ધંધા બિઝનેસમાં, પરિવારમાં, કુટુંબમાં, ભાઈની વચ્ચે, મિત્રોની વચ્ચે ક્યારેય વિશ્વાસઘાત ન થાય. ક્યારેય કોઈએ પોતાની કોઈ અંગત વાત કરી હોય તો એ વાતનો ક્યારેય કોઈ ગેરલાભ ન ઉઠાવે. દિલ ખોલીને કોઈ વાત કરી હોય તો એને દિલમાં જ સંગ્રહી રાખવા જેવી છે. બહુ સરસ કોઈ વાત કરી કે આજે નાણાં રાખવા માટે બેંકો થઈ ગઈ છે, પરંતુ વાતો રાખવાના ઠેકાણા આજે જતા રહ્યા છે. રૂપિયા રાખવા માટે તો ચારેય બાજુ બેંકો ઊભી થઈ ગઈ છે, પરંતુ એક વાત હંગરવાના ઠેકાણા આજે રહ્યા નથી. માણસ એનો ગેરલાભ ઉઠાવે છે. જુવન પગીની જીત હતી એટલા માટે ક્યારેય પણ કોઈની સાથે ખોટું કરવું નહીં. પોતાના માણસો હોય, પોતાના બાતમીદારો હોય, ભીલ હોય, સહાયકો હોય, એ બધાનું એ પૂરેપૂરું ધ્યાન રાખતા. કોઈ મોટી કંપની ચલાવતા હોય, શેઠો હોય, ઘણી વાર એમ કહું કે શેઠ હોય ને, જો શઠ ન બને ને તોય ભગવાનના ઘરનો માણા કહેવાય.
सेठ હોય એ શઠ જો ન બને માં કે ફેર પીડો કઈ એક ખાલી માત્રો કાઢી નાખો લે સેઠ માંથી શું બની જાય શઠ ઈ માત્રો જો संस्कार नो मात्र विश्वास नो मात्र जो सौ पर मात्र होय तो सेठ कहवाय अने ए जो विश्वास नो मात्र ऊपर थी निकली जाए तो ए सेठ माथी सठ बनी जाए सठ बनी जाए सठ न बनजो सेठ बनजो भगवान ने प्रार्थना करिए जे जे सारा कार्य करता है बिजनेस करता है भगवान इने रात दिवस वधारे ने वधारे आगळ वधारे परंतु पताना मानसो पताना जे कारीगर होय एनु शोषण क्यारे न थाय विश्वासघात जुबन पगे क्यारे भूल न करता।